प्रणाम विद्यार्थी मित्रों, माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आप सौनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, अपने धोरण 10 ना प्रकरण नंबर 15 नी अंदर गया वीडियो में एले के वीडियो नंबर 2 नी अंदर छेल्लो टॉपिक आपणे निवसन तंत्र अने तेना प्रकारों विषे अभ्यास करी गया। ए पछी निवसन तंत्रना संघटको विषेनो पण अभ्यास आपणे करी गया छे। तो विज्ञान विषयना प्रकरण नंबर 15 ना वीडियो नंबर 3 नी अंदर आजे आपणे आहार श्रृंखला, पोषक स्तरो अने निवसन तंत्रमां ऊर्जानुं वहन कई रीते थतुं होय छे ए टॉपिको विषे आजना वीडियो नंबर 3 नी अंदर आपणे अभ्यास करवाना छे। याद रखजो विद्यार्थी मित्रों, आ आहार श्रृंखलावाळो जे प्रश्न होय छे ए परीक्षामां अवारनवार टूंकनो જ તરીકે આવે છે। તો આપણે સૌથી પહેલાં જોઈશું આહાર શૃંખલા અને એ પછી જોઈશું પોષક સ્તરો। તો શરૂઆત કરીએ આહાર શૃંખલા વિશેની ટૂંકનો। તો આપણે નિવસન તંત્રના ઘટકોની અંદર જૈવિક ઘટકો વિશે ખ્યાલ મેળવી ગયા અને એમાં જૈવિક ઘટકોને આપણે 3 ભાગની અંદર વિભાજિત કર્યા હતા, એક ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને વિઘટકોની અંદર। અને એમાં આપણે જોયું હતું કે ઉત્પાદકો એટલે લીલી વનસ્પતિ કે જે સ્વયંપોષી હોય છે, અને બાકી રહેલા જે સજીવો જે છે સ્વયંપોષી નથી એવા સજીવો, પરપોષી અથવા તો વિષમપોષી સજીવો, મૃતોપજીવી સજીવો, એ લોકો પોતાનો ખોરાક જે છે એ લીલી વનસ્પતિ તથા અન્ય પ્રાણીઓ ઉપર આધાર રાખતા હોય છે। એટલે નિવસન તંત્રના દરેક સજીવો જે હોય છે એ દરેક સજીવોને પોતાના ખોરાકની જરૂરિયાતો માટે એકબીજા ઉપર આધાર રાખવો પડતો હોય છે, અને એના પરિણામે જ્યારે એકબીજા ઉપર ખોરાક પર આધારિત રહેવાને કારણે જે સજીવો હોય છે એ સજીવોની અંદર આહાર શૃંખલાની રચના થતી હોય છે। એટલે આહાર શૃંખલાના જે જૈવિક સ્તરો હોય છે પર ભાગ લેનારા જે કંઈ સજીવો જે છે એ સજીવોની શૃંખલાને જ આપણે આહાર શૃંખલા તરીકે ઓળખતા હોય છે। એટલે આહાર શૃંખલાની વ્યાખ્યા આપણે આ રીતે રજૂ કરી શકીએ કે સજીવો પોતાની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રાખે છે, અને જે શૃંખલા તૈયાર કરે છે, જે શૃંખલા બનાવે છે તેને જ આપણે આહાર શૃંખલા તરીકે ઓળખીએ છીએ। અથવા એવું પણ કહી શકીએ કે એક સજીવ બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરવાને લીધે સજીવોની એક શૃંખલા એટલે કે એક લાંબી કડી બનતી હોય છે, જેને આહાર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે આહાર શૃંખલા જે છે એ 3 અથવા તો 4 ચરણની હોય છે। હવે આ જે વસ્તુની વાત કરી છે 3 અથવા તો 4 ચરણની એટલે પોષક સ્તરોની વાત કરેલી છે, તો આપણે યાદ રાખીશું
કે આહાર શૃંખલા પણ સામાન્ય રીતે જોવા જઈએ તો ત્રણ અથવા તો ચાર ચરણની અંદર, એટલે કે ત્રણ અથવા તો ચાર પોષક સ્તરોની અંદર વિભાજન પામતી જોવા મળે છે. એમાં ઉદાહરણ તરીકે જોઈએ તો આપણી જે ટેક્સ્ટબુક જે છે એની અંદર આહાર શૃંખલાની અંદર માત્ર આકૃતિઓ જ આપેલી છે. તો પરીક્ષાની અંદર જોવા જઈએ તો એના ઉદાહરણ જે છે એ તમારે લખવાના છે, આકૃતિ દોરવાની નથી. તો આહાર શૃંખલાના આપણે જે ઉદાહરણ જોઈએ એમાં પહેલું ઉદાહરણ આપણને એ કરીને આપેલું છે, એ છે જંગલમાં જોવા મળતી આહાર શૃંખલા. પછી બી કરીને આપેલું છે, એ છે ઘાસના મેદાનમાં જોવા મળતી આહાર શૃંખલા. અને સી કરીને જે આપેલું છે એ છે તળાવમાં જોવા મળતી આહાર શૃંખલા. તો જંગલમાં જોવા મળતી આહાર શૃંખલાની અંદર સૌ પ્રથમ વનસ્પતિ, ત્યારબાદ હરણ, અને એના પછી આપણને વાઘ અથવા તો સિંહનું ચિત્ર આપેલું હશે. તો આ થઈ જંગલમાં જોવા મળતી આહાર શૃંખલાનું ઉદાહરણ. બીજું ઉદાહરણ છે ઘાસના મેદાનમાં જોવા મળતી આહાર શૃંખલા, જેમાં સૌ પ્રથમ આવે છે ઘાસ, ત્યારબાદ આપેલું છે તીતી ઘોડો અથવા તો કીટક જેને કહી શકીએ આપણે, ત્યારબાદ દેડકો, સાપ અને સંભળી. આ આહાર શૃંખલાઓની અંદર દરેક સજીવ જે છે એનો અન્ય સજીવ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અને એના કારણે સજીવોની એક લાંબી શૃંખલા હાર મારા જે તૈયાર થઈ છે એને આપણે આહાર શૃંખલા તરીકે ઓળખીએ છીએ. એ પ્રમાણે તળાવની અંદર પણ જોવા મળતી આહાર શૃંખલાની અંદર સૌ પ્રથમ આપણને આપેલું છે જલીય વનસ્પતિ. પછી જે આપ્યું છે એ છે પાણીમાં રહેતી જીવાતો છે, એટલે એને આપણે જલીય જીવાત તરીકે ઓળખીશું. પછી જે માછલીઓ, અને સૌથી છેલ્લે આપેલો છે આકૃતિની અંદર બગલો. તો જલીય વનસ્પતિ, જીવાતો, માછલી અને બગલો એ પણ ખોરાકની જરૂરિયાતો માટે એક સજીવ બીજા સજીવ ઉપર આધાર રાખીને સજીવોની જે કંઈ શૃંખલા તૈયાર કરી છે એને પણ આહાર શૃંખલા તરીકે ઓળખીએ છીએ. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આહાર શૃંખલા જે છે એની અંદર એક સજીવ બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હોય છે, એટલે એને આપણે આહાર શૃંખલા તરીકે ઓળખીએ છીએ. બીજું કે આહાર શૃંખલા ત્રણ અથવા તો ચાર ચરણની જોવા મળતી હતી, તો એના માટે આપણે આગળના ટોપિક વિશે અભ્યાસ કરીશું. અને એ આગળનો ટોપિક છે પોષક સ્તર કોને કહેવામાં આવે. તો આહાર શૃંખલાના દરેક ચરણો કે જે તબક્કાઓ જે છે કે કડી એ પોષક સ્તરની રચના તૈયાર કરે છે. જેમ કે સૌ પ્રથમ પોષક સ્તર તરીકે આવે છે ઉત્પાદકો, ત્યારબાદ આવે છે પ્રાથમિક ઉપભોગ્યો, એ બીજું પોષક સ્તર તરીકે ગણી શકાય. ત્રીજું આવે છે દ્વિતીય ઉપભોગ્યો, અને પછી ટોચના ભાગ ઉપર આવે છે તૃતીય ઉપભોગ્યો. એવા સ્તરોની અંદર એને આપણે વિભાજિત કરેલું છે. તો આ જે દરેક આહાર શૃંખલાના દરેક તબક્કાઓ જે છે, દરેક ચરણો જે છે, એ પોષક સ્તર અથવા તો પોષણ સ્તરની રચના તૈયાર કરે છે, જેમાં સૌ પ્રથમ જોઈએ ઉત્પાદકો, એટલે કે સ્વયંપોષી, જેને પ્રથમ પોષક સ્તર તરીકે ગણવામાં આવે છે. જેઓ શું કરે છે, માત્ર પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઊર્જાનું શોષણ કરે છે અને જે કંઈ ખોરાક તૈયાર કરે છે એનું
રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતર કરી અને તેનો સંગ્રહ કરે છે. એટલે કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી અને તેનું સ્થાયીકરણ કરતું જોવા મળે છે. અન્ય પોષક સ્તરોની અંદર જોવા જઈએ તો એમાં આવે છે ઉપભોગ્યો અથવા તો વિષમપોષીય સજીવો, કે જે ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી શું કરતા હોય છે, હંમેશા ઉર્જા મેળવતા હોય છે. એટલે પોષક સ્તરોની અંદર પ્રથમ પોષક સ્તરની અંદર આવે છે ઉત્પાદકો, એટલે કે સ્વયંપોષી સજીવો. હવે દ્વિતીય પોષક સ્તરોની અંદર આવે છે તૃણાહારી અથવા તો પ્રાથમિક ઉપભોગ્યો. ત્યારબાદ આવે છે નાના માંસાહારી અથવા તો દ્વિતીય ઉપભોગ્યો, કે જે તૃતીય પોષક સ્તરની અંદર સમાવવામાં આવ્યા છે. અને ચોથા પોષક સ્તરની અંદર મોટા માંસાહારી સજીવો, કે જે તૃતીય ઉપભોગ્યો તરીકે નિર્માણ પામતા હોય છે. એટલે આ રીતે જોવા જઈએ તો પોષક સ્તરોની અંદર ઉત્પાદકો એટલે પ્રથમ પોષક સ્તર, પ્રાથમિક ઉપભોગ્યો એનો મતલબ એમ થયો કે માત્ર તૃણાહારી અથવા તો સજીવો જે છે એ દ્વિતીય પોષક સ્તરોની અંદર સમાવેશ થયેલા છે. તૃતીય પોષક સ્તરની અંદર માંસાહારી સજીવો, જેને આપણે દ્વિતીય ઉપભોગ્યો તરીકે ઓળખીએ છીએ, કે જે પ્રાથમિક ઉપભોગ્ય જે હતા એનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. અને ચોથા સ્તરની અંદર તૃતીય ઉપભોગ્યોનો સમાવેશ કરવામાં આવે છે, કે જેની અંદર મોટા માંસાહારી સજીવો, કે જે અન્ય તૃણાહારી સજીવોનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે અને અન્ય સજીવોને મારીને પણ એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તો આ થઈ પોષક સ્તરો વિશેની સમજ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિજ્ઞાનના ગૃહ કાર્યની અંદર આ બંને પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન હું લખાવું છું, દરેક વિદ્યાર્થીઓ પોતાની નોટબુકની અંદર નોંધી લેશે અને જ્યારે પણ આપણે શાળાની અંદર મળીએ ત્યારે એ ગૃહ કાર્ય તમારે પૂર્ણ કરી અને બતાવવાનું રહેશે. એમાં પહેલો પ્રશ્ન છે, આહાર શૃંખલા વિશે ટૂંકનો જ લખો. બીજો પ્રશ્ન, પોષક સ્તર વિશે સમજાવો. ફરી રિપીટ કરું છું, આજનો આપણો પહેલો પ્રશ્ન છે આહાર શૃંખલા વિશે ટૂંકનો જ લખો. બીજો પ્રશ્ન, પોષક સ્તર વિશે સમજાવો. હવે આપણે આગળ જોઈએ, નિવસન તંત્રની અંદર ઉર્જાઓનો પ્રવાહ અથવા તો ઉર્જાનું વહન કઈ રીતે થતું હોય છે એના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો આહાર શૃંખલાનું પ્રથમ સ્તર, પ્રથમ પગથિયું એ પોષક સ્તર બનાવે છે. એટલે કે નિવસન તંત્રની અંદર ઉર્જાનું વહન જે છે એ હંમેશા ઉત્પાદકોથી શરૂ થતું હોય છે, એટલે કે લીલી વનસ્પતિ, સ્વયંપોષીય સજીવો, કે જે પોતે શું કરે છે, એ સૌર ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો જે કંઈ ખોરાક હોય છે એને રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતર કરે છે. એટલે ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન જે છે એ ઉપલા પોષક સ્તરોમાં રહેલા સજીવો તરફ, એટલે કે તૃણાહારી જે સજીવો હોય છે એના તરફ વહન પામતું હોય છે. અને જ્યારે માંસાહારી સજીવો જે છે એ તૃણાહારી સજીવોનું ખોરાક તરીકે ઉપયોગ કરે છે, ત્યારે ઉર્જાનું વહન જે છે એ માંસાહારી સજીવોની અંદર
વહન પામે છે. આમ ઉર્જાનું વહન જે છે એ ઉર્જાનું વહન એ ઉત્પાદકોથી શરૂ થઈ તૃણાહારી સજીવોમાંથી શરૂ થઈ અને માંસાહારી સજીવો તરફ ઉર્જાનું વહન જે છે એ ક્રમશઃ આગળ વધતું જોવા મળે છે. અને એ પ્રમાણે દરેક પોષક સ્તરોની અંદર જે છે એ ઉપભોગ્યો જે છે એ ઉર્જાનો સ્ત્રોત્ર મેળવતા હોય છે, જેના માટે એ શું કરે છે, અન્ય નીચલા પોષક સ્તરમાં રહેલા સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને એમાંથી જે કંઈ રાસાયણિક ઉર્જા જે પ્રાપ્ત થતી હોય છે એ ઉર્જાનો ઉપયોગ જે છે એ સજીવોને જીવંત રહેવા માટેની જે જૈવિક ક્રિયાઓ હોય છે એ ક્રિયાઓનું સંપાદન કરવામાં, એટલે કે એ ક્રિયાઓ પૂર્ણ કરવાની અંદર એનો ઉપયોગ કરે છે અને વિવિધ કાર્યો પણ એની મદદથી પૂર્ણ કરતા હોય છે. એનો અર્થ એમ કે નિવસન તંત્રમાં સૌર ઉર્જાનું પ્રવેશદ્વાર જે છે એ પ્રવેશદ્વાર તરીકે ઉત્પાદકો છે, કે જે શું કરે છે, સૂર્યપ્રકાશમાંથી સૌર ઉર્જા મેળવીને પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. એટલે સૌર ઉર્જાના પ્રવેશદ્વાર તરીકે માત્ર ઉત્પાદકોનો જ ઉપયોગ થતો હોય છે અને તેઓ ઉપભોગ્યો મારફતે ઉર્જાના સ્ત્રોત્ર બની રહેતું હોય છે. આમ નિવસન તંત્રમાં ઉર્જાનું વહન જે છે એ હંમેશા એક માર્ગીય રીતે થતું હોય છે અને એમાં પણ લીલી વનસ્પતિ દ્વારા, એટલે કે ઉત્પાદકો દ્વારા જે કંઈ સૌર ઉર્જાનો ઉપયોગ થયેલો છે એ સૌર ઉર્જા ફરી પાછી સૂર્ય તરફ જઈ શકતી હોતી નથી, પરંતુ તે ઉર્જા જે છે એ ક્રમશઃ તૃણાહારી સજીવો તરફ વહન પામે છે તથા તૃણાહારી સજીવોની અંદર રહેલી જે કંઈ ઉર્જા જે છે એ ફરી પાછી ઉત્પાદકો તરફ વહન પામી શકતી નથી. એટલે પોષક સ્તરોની અંદર પણ ઉર્જાનું વહન જે છે એ સતત દ્વિતીય પોષક સ્તરોમાંથી તૃતીય પોષક સ્તરની અંદર, તૃતીય પોષક સ્તરોમાંથી ચતુર્થ પોષક સ્તરની અંદર જ વિભાજન પામતું હોય છે, આગળ વધતું જોવા મળે છે. એટલે દરેક પોષક સ્તરોની અંદર જ્યારે ઉર્જાનું વહન થતું હોય છે એ દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો જે છે એ બિનઉપયોગી બનતો હોય છે અને એ બિનઉપયોગી ઉર્જાનો જથ્થો જે છે એ વ્યય પામતો જોવા મળે છે, જેનો આપણે ફરીથી કોઈ દિવસ ઉપયોગ કરી શકતા હોતા નથી. આમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વિવિધ પોષક સ્તરોની અંદર જે ઉર્જા જે છે એ ક્રમશઃ વહન પામીને હંમેશા ઉપલા પોષક સ્તરો સુધી પહોંચતી હોય છે, પરંતુ એ ઉર્જા જે છે એ પુનઃ નીચલા પોષક સ્તરોની અંદર કદાપી વહન પામી શકતી હોતી નથી. નિવસન તંત્રની અંદર ઉર્જાઓનો જે વહન થતો હોય છે એમાં લીલી વનસ્પતિ, એટલે કે ઉત્પાદકો જે છે એ સૌર ઉર્જાનો માત્ર 1% ભાગનો જ પર્ણો દ્વારા શોષણ કરે છે અને ખાદ્ય ઉર્જાની અંદર રૂપાંતર કરે છે. એટલે લીલી વનસ્પતિ પણ શું કરે છે, માત્ર 1% ભાગ જેટલું ઉર્જાનું શોષણ કરી અને ખોરાકની અંદર એનું રૂપાંતર કરતું હોય છે. ઉર્જાનું વહન એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં થતું હોય છે ત્યારે ઉષ્મા સ્વરૂપે મોટાભાગની ઉર્જા જે છે એ વાતાવરણની અંદર ગુમાવવામાં આવતી હોય છે. એટલે કે આવી ઉર્જા જે છે જેનો આપણે કોઈપણ જગ્યાએ ઉપયોગ કરી શકતા હોતા નથી, એટલે કે એ ઉર્જાનો બગાડ થતો જોવા મળે છે.
અને આપણે એમ જ કીધું કે ઊર્જાનો વ્યય વધાય છે. જ્યારે પણ નીચલા પોષક સ્તરોમાંથી ઉપલા પોષક સ્તરો તરફ ઊર્જાનું જ્યારે વહન થતું હોય છે ત્યારે મોટાભાગની ઊર્જા જે છે એ ઉષ્મા ઊર્જા સ્વરૂપે ગુમાવાતી જોવા મળે છે. ઉત્પાદકોની સરખામણીમાં જો જોવા જઈએ તો જે તૃણાહારી, માંસાહારી અને ઉચ્ચ માંસાહારી જે સજીવો હોય છે, એટલે કે એ ઉપભોગ્યો જે છે, એ વધુ માત્રામાં ઉર્જાઓ જે છે એનો વ્યય કરે છે. દરેક પોષક સ્તરોની અંદર રહેલા સજીવો જે છે એ સજીવો આ પ્રાપ્ત થયેલી ઉર્જાનો ઉપયોગ પોતાના વૃદ્ધિ, પ્રજનન અને અન્ય જૈવિક ક્રિયાઓ પૂર્ણ કરવા માટે કરે છે. લગભગ જે પ્રાપ્ત થતી ઉર્જા હોય છે દરેક પોષક સ્તરોની અંદર એમાંનો માત્ર 10% જેટલી ઉર્જા જ આહાર શૃંખલાના એક પોષક સ્તરમાંથી દ્વિતીય પોષક સ્તરોની અંદર એ વિભાજન પામે છે. આનો અર્થ એમ થયો કે આહાર શૃંખલાની અંદર જે સૌથી ટોચના ભાગો જે છે, સૌથી ઉપરના જે પોષક સ્તર હોય છે એની અંદર ઉર્જા જે છે એ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. સૌથી વધુ ઉર્જા જે છે એ ઉત્પાદકોની અંદર જોવા મળે છે અને એના કારણે ઉત્પાદકોના સ્તરોની અંદર સજીવોની સંખ્યા વધારે છે. જ્યારે ચતુર્થ પોષક સ્તર એટલે કે ઉચ્ચ માંસાહારી સજીવોની અંદર સજીવોની સંખ્યા જે છે એ ઓછી જોવા મળતી હોય છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે નિવસન તંત્રની અંદર જે કે ઉર્જાઓનું વહન થતું હોય છે એ ઉર્જાનું વહન હંમેશા નીચલા પોષક સ્તરોમાંથી જ ઉપલા પોષક સ્તરો સુધી પહોંચતું હોય છે, પરંતુ એ ઉર્જા મોટાભાગની ઉર્જા જે છે એ ઉષ્મા સ્વરૂપે ગુમાવી દેવાતી હોવાથી ઉપલા પોષક સ્તરોની અંદર ઉર્જા જે છે એ ઓછી પ્રાપ્ત થતી હોય છે અને આ ઉર્જાનું વહન જે છે એ હંમેશા નીચલા પોષક સ્તરોમાંથી જ ઉપલા પોષક સ્તરો તરફ જતું હોય છે, પુનઃ એ સ્થાપિત કરી શકાતું નથી. એટલે કે ઉપલા પોષક સ્તરોમાંથી નીચલા પોષક સ્તરો તરફ એ કદાપી વહન પામી શકતી નથી ઉર્જા. તો આજનો આપણો ત્રીજો પ્રશ્ન પણ દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની નોટબુકની અંદર નોંધી લેશે. લખો પ્રશ્ન છે, નિવસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો. પ્રણામ.